સ્વભાવ સી સદગુરુ અગુરુ લઘુ સર્વ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ તેત્રીસ કોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગકલ્યાણક યજ્ઞ મે મંગલમય દ્યો આશિષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો શ્રી કૃષ્ણ ભગવાન ને અત્યંત
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન ને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના મહાવીર તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતદારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્ર ના અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે. તેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. ભગવત સ્વરૂપે દર્શન કરું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે. તેથી આખા જગત ને શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું છું. શુદ્ધાત્મ સ્વરૂપે દર્શન કરું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. તેથી આખા જગત ને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે. તેથી આખા જગત ને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય દુભાવા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મ નું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દાદા ભગવાન, મને કોઈ પણ દેહદારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્ય નો અવમાનવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહદારી જીવાત્મા પ્રત્યે ચિંત માત્ર પણ પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહદારી જીવાત્મા સાથે એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, અંતિલી ભાષા બોલે તો મને મૃદુ ભાષા બોલવાની શક્તિઓ આપો.
મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, અહીં કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, અહીં કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે, શ્રી પુરુષ અગર નપુષક, શ્રી પુરુષ અગર નપુષક, ગમે તે લિંગધારી હોય, ગમે તે લિંગધારી હોય, તેના સંબંધી, તો તેના સંબંધી, ચિત માત્ર પણ, ચિત માત્ર પણ, વિષય વિકાર સંબંધી દોષો, વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો, વિચાર સંબંધી દોષો, કરાય, ના કરાય, ના કરાવાય, ના કરાવાય, હે કર્તા પ્રત્યે ના અનુમોદાય, હે કર્તા પ્રત્યે ના અનુમોદાય, હે પરમ શક્તિ આપો, હે પરમ શક્તિ આપો, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ના કરાય, લુપ્તપણું ના કરાય, એવી શક્તિ આપો, એવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવાય, સમરસી ખોરાક લેવાય, એવી પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈ નોય, કોઈ નોય, કિંચિત માત્ર પણ, કિંચિત માત્ર પણ, અવર્ણ વાદ, અવર્ણ વાદ, અપરાધ, અપરાધ, અવિનય, અવિનય, ના કરાય, ના કરાય, ના કરાવાય, ના કરાવાય, હે કર્તા પ્રત્યે ના અનુમોદાય, હે કર્તા પ્રત્યે ના અનુમોદાય, હે પરમ શક્તિ આપો, એવી પરમ શક્તિ આપો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું, મને જગત કલ્યાણ કરવાનું, નિમિત્ત બનવાની, નિમિત્ત બનવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, મારા પણ બિરાજેલા છો, મારામાં પણ બિરાજેલા છો, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધ આત્મા ભગવાન, આપને અભેદ ભાવે, આપને અભેદ ભાવે, અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું, અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, મેં જે જે દોષો કર્યા છે, મેં જે જે દોષો કર્યા છે, સર્વ દોષોને, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, આપની સમક્ષ જાહેર કરું છું, હૃદય પૂર્વક ઉપસ્થાપ કરું છું, એનો હૃદય પૂર્વક ઉપસ્થાપ કરું છું, આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, ફરીથી એવા દોષો ના કરું, અને ફરીથી એવા દોષો ના કરું, એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો, હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, કૃપા કરો, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય, અમે તમારામાં, અમે તમારામાં, અભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે, તન્મયાકારીએ, તન્મયાકારીએ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, દાદા ભગવાન ના અસીમ જય જય જગત ભરના સત્પુરુષો નો યોગ બળ, જગત ભરના સત્પુરુષો નો યોગ બળ, જગત ભરના સત્પુરુષો નો યોગ બળ, અનેક પ્રગ
પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું રૂપણ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું જગતના જીવ માત્ર નું જગતના જીવ માત્ર નું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ નું નિમિત્ત બનવાની, અને કલ્યાણ નું નિમિત્ત બનવાની, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, જગતના જીવો સુખ અને શાંતિ ને પામો, જગતના જીવો સુખ અને શાંતિ, જગતના જીવો મોક્ષ ને પામો, જગતના જીવો મોક્ષ ને પામો, જગત કલ્યાણ હો, 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 જગત કલ્યાણ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આ વિધિ બોલાય એમાં બધું જ આવી જાય છે કે નથી આવી જતું? કશું બાકી રહે છે ખરું? તમારા પ્રતિનિધિ તરીકે મેં આ વ્યવહાર કર્યો એમાં કોઈ ધર્મ નું ખંડન નથી થતું, કેવળ આપણે આપણા પોતાના સ્વભાવમાં આવે છે એટલે આ આશીર્વાદ સફળ થાય. વાત સમજાય ને? એટલે એ રીતે એમની પોતાની ભાવના હતી અને બધાની ભાવના હતી એટલે આ રીતે બોલાયું, ખ્યાલ આવે કે નહીં? હવે આપણે એમને આશીર્વાદ આપવાના, પણ આશીર્વાદ તો જરા આમ હાથ માથે મૂકી એવી રીતે આપણને કે થોડી વાતચીત કરવી જોઈએ, વાતચીત કરવી જોઈએ. બધા એવું કહે છે કે વાતચીત કરવી જોઈએ. શું કહે છે અંજલી? વાંચો ને એને. તો આપણે આ ચંદન નું લાકડું જોયેલું છે તો એમને પડી રહેલું હોય તો સુગંધ આપે કે દુર્ગંધ આપે? સુગંધ આપે, બરાબર છે? એટલે એના પોતાના સ્વભાવમાં છે. હવે વ્યવહારમાં આવે છે, વાંચો ને એને, વ્યવહારમાં આવે છે એટલે એનો ઉપયોગ થાય. આ વ્યવહારમાં આવે એટલે ઉપયોગ થાય એટલે ત્યાં ક્યાં ઘર્ષણ થાય. હવે ઘર્ષણ થાય તો એ દરમિયાન એ ચંદન નું લાકડું છે એ દુર્ગંધ આપે કે સુગંધ જ આપે? વાત સમજાય કે ને? જો એમને પડી રહ્યું છે તો એના સ્વભાવમાં છે, વ્યવહારમાં આવે છે એટલે ઘર્ષણ થાય તમારે, તેમ છતાં એનો સ્વભાવ છોડતો નથી. વાત સમજાય કે ના સમજાય? હવે કોઈ બી વસ્તુનું આયુષ્ય છે કે નથી આયુષ્ય? વાત સમજાય કે ના સમજાય? તો કે એને બાળી જ નાખો તો એ દુર્ગંધ આપશે કે સુગંધ આપશે? જો આ ચંદન નું લાકડો એનો સ્વભાવ છોડતો નથી, વાત સમજાય ને? તો આપણે પણ આપણા સ્વભાવમાં એને આ બધા વ્યવહાર કરવાના રહે. એટલે તમારું જીવન કેવું હોવું જોઈએ? ચંદન જેવું હોવું જોઈએ. વાત સમજાય કે સમજાય? એ આશીર્વાદ બરાબર છે કે નહીં? કારણ કે વ્યવહારમાં આવે એટલે ઘર્ષણ પણ થાય અને દરેક નો એક આયુષ્ય એટલે વિનાશ પણ થાય, પણ એ પોતે પોતાનો સ્વભાવ છોડતો નથી. એટલે આપણું જીવન કેવું હોવું જોઈએ? ચંદન જેવું. વાત સમજાય ને? અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ.
પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે, સામાને ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે, દુનિયામાં સર્વે જીવને સુખને શાંતિ હોજો રે, આત્મા અંદર નો ખોરે